થરાદ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં સંજય રાવલનો મોટિવેશન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પ્રાથમિક શિસ્તતા વ્યવસ્થા પર કરેલ, જેમાં તેમણે જણાવેલ કે બાળકો બીજા દિવસે સ્કૂલમાં ગયેલ અને બાળકમાંથી 95% બાળકો બીજા દિવસે સ્કૂલમાં જવાની ના પાડે છે, જેનું કારણ પ્રાથમિક એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોને 5,000 અને પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકને 2,000 જેટલો જ પગાર મળે છે. તે શું બાળકોને સારું ભણાવશે? પ્રાથમિક શિક્ષકોને લાલ બત્તીવાળી ગાડીઓ મળશે ત્યારે આ દેશ ખરી પ્રગતિ કરશે. અત્યારની શિક્ષણ પ્રથા ડિસિપ્લિનના નામે દફોડ બનાવવામાં આવે છે. વધુમાં જણાવેલ કે આપણે સાંભળીએ છીએ કે પહેલા સતયુગ હતો તો ભગવાન રામની ફિલ્મો પત્નીને રાવણ કેમ ઉપાડી ગયો હતો, અને આજના સમયમાં શું કોઈ નરેન્દ્ર મોદીની પત્નીને ઉપાડી જવાની હિંમત છે? તો સતયુગ કયા સરકારના ધોરણ 8 સુધી ફરજિયાત પાસ કરવાના નિયમને કારણે ધોરણ 9માં ટ્રાફિક જામ થઈ જાય છે, અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ખોટું જ ભણાવવામાં આવે છે કે સૂર્ય કઈ બાજુ ઉગે છે અને કઈ બાજુ આથમે છે, પરંતુ ખરું કોણ ભણાવે કે સૂર્ય કદી ઉગતો કે આથમતો નથી, પરંતુ પૃથ્વી તેના આજુબાજુ ફરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે, અને તેના પર પૂર્ણ વિશ્વાસ રાખવો. ભારતીય સંસ્કૃતિને દુનિયાનો રસ્તો બતાવ્યો છે. માઇન્ડથી નહીં પરંતુ દિલથી જીતવાની વાત કરે છે. દીકરા કે દીકરીને 25 જોડ કપડાં ભલે લઈ આપો, પરંતુ તેને 5 સારા પુસ્તકો પણ લઈ આપશો તો સફળ થવા જે કરો તે શ્રેષ્ઠ કરો. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે. સમયનું પાલન ખૂબ જ જરૂરી છે. લોકોને વોડાફોનના ટાવર પર ભરોસો છે, પરંતુ ભગવાનના પાવર પર ભરોસો નથી. ખરું જીવન સ્કૂલ કે કોલેજના ગણિતથી નથી શીખાતું કે નથી જીવાતું. પ્રેમ અને લગ્ન વિશે સંજય રાવલે જણાવેલ કે અત્યારના યુવાનો ફિલ્મ જોઈને પ્રેમ કરે છે. 80% થી વધુ ફિલ્મો બકવાસ બને છે. ધર્મગ્રંથમાં કહેવાયું છે કે મનુષ્ય તારા જન્મ સમયે મેં તારો જીવન સાથી નક્કી કરી રાખેલ છે, છતાંય યુવાનો ફાફા મારે છે. સવા 900 સેમિનાર કરનાર યુવાનોમાં જબરજસ્ત હતાશા છે, ડિપ્રેશન છે. એનું કારણ આજની એજ્યુકેશન સિસ્ટમ જે સારી નથી અને પાયામાંથી બદલવાની જરૂર છે. ભણવા સિવાયના 80% વિદ્યાર્થીઓ માટે અલગ અલગ 40-50 કોર્સ હોવા જોઈએ. ઘોડેસવારી હોવી જોઈએ, તીરંદાજી હોવી જોઈએ, માઇલ સ્ટોન દોડવાની હરીફાઈઓ થવી જોઈએ, જેમાંથી ઓલિમ્પિક લેવલે છોકરાઓ જઈ શકે. માત્ર ભણી ભણીને ગાડા કરવાનું જે કામ ચાલ્યું છે એ બંધ કરવા માટે અને યુવાનોમાં પોતાની અંદરની શક્તિઓ જાગૃત થાય અને આપણી ગીતા કુરાન બાઇબલની જે તાકાત છે, જે સોલ એજ્યુકેશન, જે આધ્યાત્મિકતા છે, એ જગાવવા માટે હું ગામડે ગામડે ઘરે ઘરે ફરું છું ને આ કામ કરું છું. એમાં આજે થરાદ આવ્યો છું. અહીંયા ખૂબ બધો સરસ્વતી એજ્યુકેશનવાળાએ રાખ્યું હતું. એબીવીપીના મિત્રોએ, બધા એનએસયુના મિત્રોએ અને કોલેજના પ્રિન્સિપાલે બહુ સરસ સપોર્ટ કર્યો, અને હું માનું છું કે થરાદમાં આટલી મોટી સંખ્યામાં યુવાનો આ પહેલીવાર ભેગા થયા છે એ બતાવે છે કે આવી વાતની આજે ખૂબ જ જરૂર છે. ભવિષ્યમાં ફરીથી આવતો રહીશ. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ.